हेलो फ्रेंड्स, वेलकम टू ऑनलाइन एजुकेशन श्री आरके पांतोड़ साइंस कॉलेज दानेरा, डिपार्टमेंट ऑफ फिजिक्स, पेपर 504 में पहलू चैप्टर एट्ले के यूनिट 2 नी अंदर आपणे पहलू चैप्टर एट्ले के ट्रांजिस्टर एम्प्लीफायर ए चैप्टर पूरु कर्या पछी हवे आजे आपणे चैप्टर 2 मल्टी स्टेज एम्प्लीफायर तेनो पार्ट 1 जोईशुं। तो आपणी जे पहली थियरी छे मल्टी स्टेज एम्प्लीफायर, तो हवे वात करीए के शू छे मल्टी स्टेज एम्प्लीफायर। तो एम्प्लीफायर विषे आपणने खबर छे के कोईपण ट्रांजिस्टर एम्प्लीफायर होय तेनुं इनपुट सिग्नल ने विवर्धित करी आउटपुट सिग्नल में, एटले के आपणने जे विवर्धित थईने आउटपुट में जे सिग्नल मळे ए एम्प्लीफिकेशन कहेवाय। अने एम्प्लीफिकेशन करवा माटे आपणे जुदी जुदी एम्प्लीफायर सर्किटनो यूज करता होईए छीए। तो आग जी अँ आग तो मोटा भागना इलेक्ट्रॉनिक्स प्रयोगों में एट्ले कि एम्प्लीफिकेशन में अपने हाल बात करी ए रीते सींगल ट्रांजिस्टर एम्प्लीफायर थी प्रवाह गेन तथा वोल्टेज गेन मेलवा अभाव जवा मे। लास्ट आप चेप्टर हो अंदर जुदा जुदा ट्रांजिस्टर एम्प्लीफायर जो पर एक सींगल स्टेज ट्रांजिस्टर एम्प्लीफायर थू અને એમાં આપણે પ્રવાહ ગેઇન અને વોલ્ટેજ ગેઇન મેથેમેટિકલ એનાલિસિસ દ્વારા આપણે એના સૂત્રો મેળવ્યા હતા, પરંતુ આ પ્રકારનું જે એમ્પ્લીફિકેશન એટલે કે પ્રવાહ ગેઇન અને વોલ્ટેજ ગેઇન મેળવવામાં કઈક રીતે મુશ્કેલી પડતી હોય છે। આથી ઈચ્છિત એમ્પ્લીફિકેશન મેળવવા માટે બે કે તેથી વધુ એમ્પ્લીફિકેશન માટેના સિંગલ સ્ટેજ એટલે કે સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયરનો ઉપયોગ થતો હોય છે। એટલે કે વધુ સારી રીતે પ્રવાહ ગેઇન અને વોલ્ટેજ ગેઇન મેળવવું હોય तो आपणे शुं करवुं पड़े के जे सींगल स्टेज एम्प्लीफायर छे एना एक करता वधारे स्टेजनी अंदर आपणे ए एम्प्लीफायर जोड़ी अने मल्टी स्टेज एम्प्लीफायर बनावी शकीए छीए, जेथी करीने आपणे प्रवाह गेन अने वोल्टेज गेन मेळवामां मुश्केली पड़े नहीं। आम आ प्रकारना किस्साओमां दरेक एम्प्लीफायर स्टेज एटले के सींगल स्टेज एम्प्लीफायर बराबर छे एनो तबक्को અને તેનું આઉટપુટ એ તેના પછીના તબક્કા માટે ઇનપુટ તરીકે જોડાય છે। એટલે કે આપણે એક ટ્રાન્ઝિસ્ટર જોઈએ અને એક ટ્રાન્ઝિસ્ટરનું જ્યાં આઉટપુટ પૂરું થતું હોય ત્યાં આઉટપુટ આપણે ફરીથી જે બીજો ટ્રાન્ઝિસ્ટર મૂકીએ તો એ આઉટપુટ આપણે બીજા ટ્રાન્ઝિસ્ટર સાથે જોડીશું તો બીજા ટ્રાન્ઝિસ્ટર માટે એ શું થશે ઇનપુટ થશે। એટલે કે આ પ્રકારના કિસ્સાઓમાં દરેક એમ્પ્લીફાયર સ્ટેજનું આઉટપુટ એ તેના પછીના તબક્કા માટે ઇનપુટ તરીકે જોડાય છે। હમણાં આપણે જે અલગ અલગ વિભાગ જોઈશું એની અંદર તમે આપણે સમજીશું કે આ કઈ રીતે હોય છે। માટે આ પ્રકારના પરિણામી તંત્રને એક તથી વધુ સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયરને જોડવાથી રચના અથવા તો પરિણામી તંત્રને મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર કહે છે। આપણા જે ચેપ્ટરનું જે ટાઇટલ છે મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર, તેથી ટ્રાન્ઝિસ્ટર પરિપથોમાં એક કરતાં વધુ એમ્પ્લીફિકેશન તબક્કાનું હવે જુઓ। તમે હવે એક કરતાં વધારે ટ્રાન્ઝિસ્ટર જોડો છો તો એક જે એમ્પ્લીફિકેશન હશે એક કરતાં વધારે ટ્રાન્ઝિસ્ટરનું હશે, તેથી ટ્રાન્ઝિસ્ટર પરિપથોમાં એક કરતાં વધુ એમ્પ્લીફિકેશન તબક્કાનો સમાવેશ થતો હોય તેને મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર કહે છે। હવે નીચે ફિગર 1 અંદર તમને મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયરનો બ્લોક ડાયાગ્રામ બતાવ્યો છે। અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંથી ઇનપુટ સ્ટાર્ટ કરીએ કોઈ સિગ્નલ તો અહીં બ્લોકની અંદર જુઓ લખ્યું છે ફર્સ્ટ સ્ટેજ, ત્યાં કોઈ એક પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર છે। અહીં જુઓ છો સેકન્ડ સ્ટેજ, ત્યાં એક બીજું ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર છે। હવે બંનેની વચ્ચે એક કપલિંગ ડિવાઇસ હશે, એટલે કોઈ પણ એમ્પ્લીફાયરનો કોઈ એક ઘટક જોડાયેલો હશે કે જેથી કરીને એ બંને સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયરને શું કરશે કનેક્ટ કરશે જોડશે। આ રીતે આપણે પહેલું બીજું બીજું ત્રીજું ત્રીજું ચોથું અત્યારે એક કરતાં વધુ એમ્પ્લીફાયરોને કપલિંગ ડિવાઇસ દ્વારા જોડી શકીએ છીએ। ઓકે, અને આ રીતેનો જે બ્લોક ડાયાગ્રામ બનશે એ બનશે મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર। તો આ હતો આપણો જે પહેલો ક્વેશ્ચન, એની અંદર આગળ જોઈએ કે આ ત્રણ સ્ટેજ એમ્પ્લીફાયરનો બ્લોક ડાયાગ્રામ આપણે અત્યારે સમજ્યા, જેના દરેક તબક્કામાં એક ટ્રાન્ઝિસ્ટર તથા તેને સંબંધિત પરિપથોનો સમાવેશ થાય છે અને તે કપલિંગ ડિવાઇસ મારફતે એટલે કે યુગ્મિક ઘટક બીજા તબક્કામાં જોડાય છે। હવે આ રીતનું જે જોડાણ હશે એ સર્કિટ દ્વારા બનેલું હશે। હવે જોઈએ કપલિંગનો મુખ્ય હેતુ કે એક ટ્રાન્ઝિસ્ટર સાથે બીજું ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર કનેક્ટ થાય છે વચ્ચે જે કપલિંગ ડિવાઇસ હોય છે એનો પર્પઝ શું છે। તો એક તબક્કાનું એસી આઉટપુટ, અહીં આગળ જે આઉટપુટ હશે આપણે એસીની વાત કરીશું, અલ્ટરનેટિંગ કરંટની, એટલે કે હાફ
બે હાફ ચક્રો એટલે કે ફૂલ જે વેવ હશે એ ચક્રની વાત કરીશું આપણે, એ સાયકલની વાત કરીશું. કોના માટે? વોલ્ટેજ ફોર્મ. તો એક તબક્કાનું એસી આઉટપુટ બીજા તબક્કાના ઇનપુટ તરીકે મોકલવું, અને બીજું એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં ડીસી શરતોને દૂર કરવી એટલે કે એને ફિલ્ટર કરવું. આપણે અહીં આગળ જે આઉટપુટની વાત કરવાની છે એ ઓનલી ફોર એસી આઉટપુટની વાત કરીશું, માટે જે ડીસી ઘટકો હશે એને આપણે ફિલ્ટર કરીશું એટલે કે પરિપથમાંથી રિમૂવ કરીશું. તો આ હતો તમારો પહેલો ક્વેશ્ચન, મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર. એક બીજો નાનકડો ક્વેશ્ચન જોઈ લઈએ, ક્વેશ્ચન નંબર 2, કપલિંગની રીતો આકૃતિ દોરી સમજાવો. આપણે જોયું કે અહીંયા કપલિંગ રીતો, કપલિંગ કરવામાં આવે છે, તો હવે એની મેથડો કેટલી છે? કપલિંગ મેથડ. તો કપલિંગની 4 રીતો નીચે મુજબ આકૃતિમાં દર્શાવેલી છે અને એનું વર્ણન પણ છે અહીંયા આગળ. તો 4 પ્રકારની જે રીતો છે, આઈએમપી ક્વેશ્ચન છે, આપણ દર વખતે શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે, અથવા તો લોંગ ક્વેશ્ચન તરીકે તમને કોઈપણ બે પ્રકારના કપલિંગ રીતો વિસ્તૃતમાં આકૃતિ દોરીને સમજાવવાનું પણ આવી શકે છે. તો આપણે જોઈશું એમાં પહેલો પ્રકાર, રેઝિસ્ટન્સ કેપેસિટન્સ કપલિંગ. જો શબ્દ જ છે રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ, કેપેસિટન્સ એટલે કેપેસિટર એટલે કેપેસિટરનું કેપેસિટન્સ. હવે જે બે સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયર હશે એની વચ્ચે જે કપલિંગ ડિવાઇસ હશે એ આરસી સર્કિટ હશે, એટલા માટે આને શું કહીશું આપણે? રેઝિસ્ટન્સ કેપેસિટન્સ કપલિંગ. ઘણીવાર તેને કેપેસિટન્સ કપલિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો કે અહીંયા બે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર છે, અહીંયા એક સ્ટેજ અને બીજો સ્ટેજ, એના ઇનપુટમાં VI છે. હવે અહીંયા આગળ કંઈક તમે કપલિંગ ડિવાઇસ બતાવ્યું છે જેની અંદર તમે જોઈ શકો છો કે જે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર 1, જે પહેલા નંબરનું ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર છે, એનો અવરોધ છે RC1, કલેક્ટર રેઝિસ્ટન્સ એટલે RC1. બીજું જે ટ્રાન્ઝિસ્ટર છે એનું કલેક્ટર રેઝિસ્ટન્સ એટલે RC2. હવે એના બંનેની વચ્ચે જુઓ તમે, RC વડે કપલિંગ કરેલું છે, એક RB અને એક C એટલે કેપેસિટર. RB એટલે બેસ અવરોધ, બીજાના બેસ સાથે કનેક્ટ છે એટલા માટે. તો આ પ્રકારની જે સર્કિટ છે એને RC કપલિંગ કહેવામાં આવે છે. હવે એમ્પ્લીફાયરમાં આ પ્રકારની કપલિંગની રીતનો ઉપયોગ થતો હોય, જે એમ્પ્લીફાયરમાં આ પ્રકારનું તમને કપલિંગ જોવા મળે, તો તેને કહેવાય RC કપલ્ડ એમ્પ્લીફાયર. જો હવે એના પણ નામ થઈ ગયું, કપલિંગની રીત ઉપરથી ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો પ્રકાર પણ નક્કી થઈ ગયો કે RC કપલ્ડ એમ્પ્લીફાયર. અત્યાર સુધી આપણે એમ જોતા હતા ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર, પણ હવે આવશે RC કપલ્ડ એમ્પ્લીફાયર. એટલે કે મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર તો હશે જ, પણ બંને બંને જે એમ્પ્લીફાયર છે એની વચ્ચે જે કનેક્શન હશે એ કેવું હશે? RC પ્રકારનું. કપલિંગ નેટવર્કમાં બે રેઝિસ્ટર, આપણે હમણાં જોયું RC1 અને RB, તથા એક કેપેસિટરનો સમાવેશ થાય જે બે સ્ટેજ વચ્ચેની જોડતી કડી છે. તો આપણે આ જોયું RC કપલ એમ્પ્લીફાયર. ચલો નેક્સ્ટ, ઇમ્પેડન્સ કપલિંગ એક પ્રકારનો અવરોધ છે. તો ઇમ્પેડન્સ કપલિંગ અથવા ઇન્ડક્ટિવ કપલિંગ, ઇમ્પેડન્સ કપલિંગ અથવા તો ઇન્ડક્ટિવ કપલિંગ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં તમને જે બતાવ્યું છે ઇન્ડક્ટિવ કપલિંગ છે. જે એમ્પ્લીફાયર પરિપથોમાં આ પ્રકારના કપલિંગનો ઉપયોગ થતો હોય, કપલિંગની રીતનો, જેને ઇમ્પેડન્સ કપલિંગ કહેવામાં આવે છે. હવે આ ઇમ્પેડન્સમાં કયા કયા ઘટકો આવશે? તો ઇમ્પેડન્સ, આપણે તમને ખબર છે કે ઇમ્પેડન્સ સર્કિટ હોય એમાં RLC હોય, પણ જો L અને C વડે કનેક્ટેડ હોય તેને કહેવાય આપણે ઇન્ડક્ટિવ કપલિંગ. તો અહીં જે કપલિંગ હશે બે સ્ટેજ એમ્પ્લીફાયર વચ્ચેનું, એ ઇન્ડક્ટર L અને કેપેસિટર C તથા RB ઘટકોનો સમાવેશ થશે. તો આકૃતિમાં તમે જોઈ રહ્યા છો અહીંયા કે જે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર તમને દેખાય છે અહીંયા આગળ, હવે એની વચ્ચે જે કપલિંગ ડિવાઇસ હશે, જો અહીંયા L1 L2 ઇન્ડક્ટર, કેપેસિટર C અને બેઝ અવરોધ RB. તો અહીં જે બંને કેપેસિટર છે એ LC વડે કનેક્ટેડ છે, અને LC વડે કનેક્ટેડ હોવાથી તેને ઇમ્પેડન્સ કપલિંગ અથવા તો LC કપલિંગ પણ કહે છે. ત્રીજા નંબરને જોઈએ, ટ્રાન્સફોર્મર કપલિંગ. હવે જોઈએ ટ્રાન્સફોર્મર કપલિંગ. તો સીધું છે કે બંને જે સ્ટેજના એમ્પ્લીફાયર હશે એની વચ્ચે ટ્રાન્સફોર્મર કનેક્ટેડ હશે. તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ પહેલું જે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર અને બીજું ટ્રાન્ઝિસ્ટર, એમની વચ્ચે આ જે પ્રકારની રચના છે આપણે જાણીએ છીએ. ટ્રાન્સફોર્મરનો તમને સંજ્ઞા ખબર હશે, જે પ્રાઇમરી ગૂંચળું એની વચ્ચે કોર હશે અને આ હશે સેકન્ડરી ગૂંચળું. તો આ છે તમારી રત્નાજી ટ્રાન્સફોર્મર. તો અહીં ટ્રાન્સફોર્મર લગાવેલું છે બંનેની વચ્ચે, એટલે કહેવાય ટ્રાન્સફોર્મર કપલિંગ. અહીં કપલિંગ ટ્રાન્સફોર્મરનું સેકન્ડરી ગૂંચળું, હવે જે જોડેલું હશે એમાં સેકન્ડરી ગૂંચળો છે એ બીજું ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર એના ઇનપુટ સાથે છે. એટલે કે કપલિંગ ટ્રાન્સફોર્મરનું સેકન્ડરી ગૂંચળું સિગ્નલના AC ભાગને બીજા સ્ટેજના બેઝમાં સીધું લઈ જાય છે. આપણે આકૃતિ ફરીથી જોઈએ. જો અહીં જે ટ્રાન્સફોર્મરનું અહીં આગળ જે સેકન્ડરી ગૂંચળું છે એ બીજા ટ્રાન્ઝિસ્ટરના સીધા બેઝમાં જાય છે, અને બેઝમાં જાય છે એટલે કે બેઝમાં સીધું જ લઈ જાય છે, તેથી આ કપલિંગ કેપેસિટરની જરૂર રહેતી નથી. તો
मुख्य फायदो ये कि अँ कैपेसिटी कपलिंग कैपेसिटर है यनी जरूर पड़ से नहीं ट्रांसफॉर्मर कारण। बीजू आ उपरांत गौण गूंचड़ू बेस रिटर्न पाथ पूरो पड़े छे, एटले बीजू जे गूंचड़ू छे ए तमारो जे बेस में जे प्रवाह छे एनो रिटर्न पाथ पूरो पड़शे, तेथी बेस अवरोधनी पण जरूर रहती नथी। तो ट्रांसफॉर्मर कपलिंग थी मुख्य बे फायदा, कैपेसिटरनी जरूर नथी पड़ती अने एक तमारा अवरोधनी पण अहीं जरूर पड़शे नहीं, बेज अवरोध। जे एम्प्लिफायर में आवी कपलिंग रीतनो उपयोग थतो होय तेने ट्रांसफॉर्मर कपलिंग कहे छे। तो आ रीते आपणे त्रण कपलिंगनी रीत जोई, लास्ट जोईए डायरेक्ट कपलिंग। तो डायरेक्ट कपलिंग में बंने ट्रांजिस्टर हे एमनी वच्चे कोई पण प्रकारनुं जोड़ाण नहीं होय अने बंनेने सीधू जोड़ाण आपवामां आवे तो ए थई गयुं डायरेक्ट कपलिंग। आ बहु ईजी छे, अहीं तमे आकृतिमां जोई शको छो के जे ट्रांजिस्टर छे एनी अंदर सीधू जोड़ाण छे। आ बंने ट्रांजिस्टर एम्प्लिफायर छे एमां डायरेक्ट कनेक्शन छे, एमां कोईपण प्रकारना डिवाइस कोईपण प्रकारनुं कपलिंग एटले RLC नो यूज थतो नथी। आ कपलिंग रीत क्यारे उपयोग थाय, तो आ कपलिंग रीत ज्यारे लोड ने एक्टिव सर्किट एलिमेंट टर्मिनल साथे सीधू जोड़वामां आवे, लोड सीधो तमारो सर्किट साथे जोड़ेलो होय त्यारे आ प्रकारना सर्किटनो उपयोग थतो होय छे। हवे डायरेक्ट कपलिंगना कदाच यूज पूछाई शके एक मार्कमां के डायरेक्ट कपलिंगनो यूज कई जग्याए थाय, तो हेडफोन आपणे जे यूज करीए छीए जे हेडफोननी सर्किटमां, DC મોટર ખાસ કરીને, પછી લાઉડસ્પીકરમાં પણ શું હોય છે એમ્પ્લિફાયર એમ્પ્લિફિકેશન થાય છે, તો એમ્પ્લિફિકેશન થતું હોવાથી એમાં પણ જે એમ્પ્લિફાયરની સર્કિટ હશે એમાં હશે જે બે એમ્પ્લિફાયર હશે એની વચ્ચે ડાયરેક્ટ કપલિંગ હશે। ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ પરિપથ કોઈ પણ ટ્રાન્ઝિસ્ટર કનેક્ટેડ હોય કોમન એમિટર કોમન બેઝ કોમન કલેક્ટર તો એના ઇનપુટમાં પણ આ રીતે ડાયરેક્ટ કપલિંગનો યુઝ થતો હોય છે। અને લાસ્ટ જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 3 મલ્ટી સ્ટેજ એમ્પ્લિફાયરનું વર્ગીકરણ। तो एक पेज में आ जवाब है एक पेज में, तो कि मल्टी स्टेज एम्प्लिफायरनु वर्गीकरण। आग आप कपलिंग रीत जी ओके, तो कपलिंग रीत पछी हवे जोईए मल्टी स्टेज एम्प्लिफायर। तो एमां बे प्रकारना एम्प्लिफायर हशे मल्टी स्टेज में, जे आपणे मल्टी स्टेज एम्प्लिफायरनु आपणे ब्लॉक डायग्राम जरी समझावे एमां, तो कास्केड एम्प्लिफायर अने बीजुं छे कम्पाउंड एम्प्लिफायर। कास्केड एम्प्लिफायर एटले शुं, तो आ प्रकारना एम्प्लिफायरमां जुदा जुदा स्टेज में दरेक स्टेज अने कपलिंग घटक सामन हे, एट्ले कि जो तमारे एक करता तमे सीरीज में मूक्या हो ट्रांजिस्टर एम्प्लिफायर तो एना वे धारो कि पहला बे वे आर अने सी जोड़ाण हे, तो पछी एना पछी दरेक स्टेज में आर सी ए प्रकार जोड़ाण हे, तो एने कहवा कास्केड। और कास्केड तो गुजराती थे सीरीज, एट्ले सीरीज एम्प्लिफायर थी। कम्पाउंड एम्प्लिफायर एट्ले शू, तो कम्पाउंड एम्प्लिफायर में दरेक स्टेज तमने तक पहलू स्टेज लीए तो एम कपलिंग घटक हे बराबर ए जुदा जुदा होके, दरेक स्टेज और कपलिंग घटक जुदा जुदा, तो RC एम अलग अलग जोड़ाण हो सके। तो आ रीते अपने मल्टी स्टेज एम्प्लिफायर ब्लॉक डायग्राम कास्केडनी रीतों और मल्टी स्टेज एम्प्लिफायरनु वर्गीकरण जोयुं। थैंक यू।